મિત્રો, દાખલા નંબર 6. અમદાવાદમાં દિવસનું મહત્તમ તાપમાન અને આઈસ્ક્રીમના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા નીચેની માહિતી મેળવવામાં આવી. મહત્તમ તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે અને આઈસ્ક્રીમનું વેચાણ આપ્યું છે 1 કિલોગ્રામમાં છે. આ પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. તમને જે માહિતી આપી છે, તાપમાન સેલ્સિયસમાં અને આઈસ્ક્રીમનું વેચાણ કિલોગ્રામમાં આપ્યું છે. ક્રમાંક સહસંબંધાંકમાં ક્રમની જરૂર પડે. ક્રમ એટલે RX અને RY. પણ અહીંયા તમને જે આપ્યા છે, ક્રમ નથી આપ્યા, એક્સ અને વાય આપ્યા છે. તો એક્સ અને વાય પરથી RX અને RY મેળવવાના. તો RX અને RY મેળવો ત્યારે સૌથી પહેલાં તમને જે માહિતી આપી એમાં એક્સના આંકડાઓ જોવાના, ત્યાર પછી વાયના આંકડાઓ જો, એ બંનેના અલગ અલગ ક્રમ આપવાના. એક્સમાંથી સૌથી પહેલાં સૌથી મોટો જે આંકડો હોય એનો પહેલો નંબર, ત્યાર પછી બીજો નંબર, એ પ્રમાણે ક્રમ આપવાના. તો એક્સનો ક્રમ RX અને વાયનો ક્રમ RY. આ બંનેનો તફાવત આવશે ડી, એટલે RX માઇનસ RY અને ડી સ્ક્વેર. તો ક્રમ આપવા માટે સૌથી મોટો હોય એને પહેલો નંબર. સૌથી મોટો અહીંયા આપ્યો છે 45, એક નંબર. 45 પછી 44, બે નંબર. ત્યાર પછી 42, ત્રણ નંબર. ત્યાર પછી 40 આવે છે, 40 ત્રણ વખત આપ્યો છે. હવે ત્રણ નંબર અપાઈ ગયો અને 40 ત્રણ વખત આપ્યો, એટલે ચોથો, પાંચમો અને છઠ્ઠો નંબર આ ત્રણેયને મળે. તો 4, 5 અને 6 આ ત્રણે ત્રણનો સરવાળો કરી અને સરેરાશ મેળવે. તો 4, 5 અને 6નો સરવાળો થાય 15. 15ને 3 વડે ભાગો એટલે આવે 5. તો આ બધાને 5, 5 નંબર આપવાનો, જેટલા 40 આપ્યા છે ને, આ ત્રણેયને 5, 5 નંબર. હવે 4, 5 ને 6 નંબર અપાઈ ગયા. હવે આવશે 39, એનો 7 નંબર, અને 35, એનો 8 નંબર. આ પ્રમાણે વાયના ક્રમ RY આપવાના. તો RY આપવા માટે પણ એ જ પદ્ધતિ. સૌથી મોટો હોય એને પહેલો નંબર, એનાથી નાનો બીજો, એનાથી નાનો ત્રીજો. સૌથી મોટો આપ્યો છે 920, એને એક નંબર. ત્યાર પછી 900, બે નંબર. ત્યાર પછી 750, 750 તમને બે વખત આપ્યો છે. હવે બે નંબર અપાઈ ગયો તો આને ત્રણ નંબર અપાય, આને ચાર નંબર અપાય. પણ બેને અલગ અલગ ન અપાય, બે સરખા આપ્યા છે એટલે. તો 750ને ત્રણ નંબર અને ચાર નંબરની સરેરાશ આપવાની. ત્રણ અને ચારની સરેરાશ એટલે 7/2 કરો એટલે 3.5. બંને 750ને 3.5 નંબર આપવાનો. 750 પછી આવશે 680, 720. 720ને નંબર આપશું 5. ત્યાર પછી આવશે 680, 680ને આપશું 6 નંબર. ત્યાર પછી 630, 7 નંબર, અને 600ને આપશું 8 નંબર. આ પ્રમાણે ક્રમ આપી ડી મેળવી લેવાનો. 8માંથી 8 જાય 0, 3માંથી 6 -3, 5માંથી 3.5 જાય 1.5, 7માંથી 7 0, 2માંથી 1 1, 5માંથી 3.5 જાય 1.5, 1માંથી 2 -1, અને 5માંથી 5 0. સરવાળો કરવામાં આવે તો 3 ને 1 4 -4, ત્યાર પછી 1, 2 ને 3 અને 4 + 4, એટલે સરવાળો આવ્યો 0. હવે ડી સ્ક્વેર, 0નો વર્ગ 0, 3નો વર્ગ 9, 15, 15 225, 0નો 0, 1નો 1, 15, 15 225, 1નો વર્ગ 1 અને 0નો 0. સરવાળો કરો તો 9, 10, 11, 12, 13, 14, 15 અને 15.5. આમાં પણ અવલોકનોનું પુનરાવર્તન થયું એટલે CFનું કોષ્ટક બનાવવાનું. CFનું કોષ્ટક બનાવો એટલે પુનરાવર્તન થયેલ અવલોકન. ત્યાર પછી એમ અને એમ ઘન માઇનસ એમના છેદમાં 12. પુનરાવર્તન થયેલું અવલોકન એટલે આમાં અવલોકન કયું પુનરાવર્તન થયું છે તે. તો આમાં 40 પુનરાવર્તન થયું છે, તો 40 લખવાનું. એ 40 કેટલી વખત પુનરાવર્તન થયું? 3 વાર, 1, 2 અને 3 વાર. બીજું કોઈ આમાંથી પુનરાવર્તન નથી થયું. આમાંથી કયું પુનરાવર્તન થયું? તો 750, તો એ 750 લખવાના. 750 કેટલી વાર પુનરાવર્તન થયા? તો 2 વાર, તો એ 2 લખવાના. આ પ્રમાણે કોષ્ટક બનાવવાનું.
હવે એમની કિંમત અહીંયા મૂકવામાં આવે તો 3 અહીંયા મૂકવામાં આવે તો 3નો ઘન 3 તેરી 9 તેરી 27 માંથી 3 જાય એટલે 24 અને 24 ભાગ્યા 12 કરો એટલે 2. આ 2ને અહીંયા મૂકવામાં આવે તો 2નો ઘન 8, 8માંથી 2 જાય એટલે 6 અને 6 ભાગ્યા 12 કરો એટલે 0.5. એનો સરવાળો કરો એને CF કહેવાય, એટલે કે CF બરાબર 2.5. હવે CF મળી જાય પછી સૂત્ર મૂકવાનું ક્રમાંક સહસંબંધાંકનું. ક્રમાંક સહસંબંધાંક R નું સૂત્ર ક્રમાંક સહસંબંધાંક R બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં N N સ્ક્વેર માઇનસ 1. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આવ્યો 15.5, CF આવ્યો 2.5, N આપ્યો છે તમને 3 ને 3 6 ને 2 8 અવલોકનોની જોડ, 8નો વર્ગ 64 માંથી 1 બાદ કરવાનો. 1 - 15.5, 15 ને 2 17 ને 1 18 18 6 108, 64માંથી 1 જાય એટલે 63, 63 ભાગ્યા 63 × 8 કરો એટલે 504. આર બરાબર 1 - 108 ભાગ્યા 504 કરો એટલે 0.21, માટે આર બરાબર 0.79. વિદ્યાર્થી મિત્રો, 7મો દાખલો. વિદેશમાં અભ્યાસ કરવા માટે જરૂરી પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવાય છે, તે ઓનલાઈન પરીક્ષામાં જેમાં ખોટા જવાબ પડે તો ઋણ ગુણ મળે તે પદ્ધતિ છે. આ નિદર્શમાં પસંદ થયેલા 5 વિદ્યાર્થીઓએ આપશુંજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડતમાં મેળવેલા ગુણ નીચે પ્રમાણે આપ્યા છે. વિદ્યાર્થીઓ આપ્યા છે ABCDE આપશુંજ આવડતના ગુણ 5, 5, 5, 5 અને 5, દરેક વિદ્યાર્થીઓને 5 5 ગુણ મળ્યા છે. અને ઇંગ્લિશ બોલવાના ગુણ આપ્યા છે 2 - 2 - 2 0 અને 2. આ બંને ગુણ આપ્યા છે એટલે બંને ગુણને એક્સ અને વાય લેવાય. આ પરથી વિદ્યાર્થીઓની આપશુંજ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડત વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. તમારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો સૌથી પહેલાં આપેલા એક્સ અને વાય આ બંનેને આર એક્સ અને આર વાયમાં ફેરવવાના, એટલે કે બંનેને ક્રમ આપવાના. તો બંનેના ક્રમ આપવા માટે તમને જે અવલોકન એક્સ અને વાય આપ્યા છે એ એક્સમાં જે ક્રમ આપો એને આર એક્સ કહેવાય અને વાયના જે ક્રમ આપો એ આર વાય કહેવાય. આર એક્સ અને આર વાયનો તફાવત ડી, અને ત્યાર પછી આવશે ડી સ્ક્વેર. તો એક્સમાંથી ક્રમ આપવા માટે સૌથી પહેલાં આપણે જે આગળ ક્રમ આપતા એ પ્રમાણે સૌથી મોટાને પહેલો, એનાથી નાનો બીજો, એનાથી નાનો ત્રીજો, એ પ્રમાણે ક્રમ આપવાના. અહીંયા 5, 5, 5 બધી વખત 5 જ આપ્યા, સૌથી મોટો 5 છે અને 5, 5 વખત આપ્યો છે. તો ક્રમ આપવા માટે આ 5ને કઈ રીતે ક્રમ આપવાનો, તો 5, 1, 2, 3, 4 અને 5 વખત આપ્યો છે. તો એના નંબર આવે 1, 2, 3, 4 અને 5. તો 1, 2, 3, 4 અને 5ની સરેરાશ આપવાની. તો નંબર મળશે 1, 2, 3, 4 અને 5, એનો સરવાળો થાય 15, અને 15ને 5 વડે ભાગો એટલે 3 આવશે, એટલે બધાનો નંબર 3, 3 આવશે. હવે વાયના ક્રમ, તો વાયમાં સૌથી મોટો આપ્યો છે 2, એનાથી નાનો -2, એનાથી નાનો 0 આવશે અને ત્યાર પછી નાનો આવશે -2. તો સૌથી મોટો 2 આપ્યા છે, તો 2 છે એ 2 વખત આપ્યો છે. તો 2 વખત 2 આપ્યા છે એટલે એકને પહેલો નંબર અપાય, એકને બીજો નંબર અપાય. તો પહેલા અને બીજા નંબરની સરેરાશ એટલે 1 અને 2નો સરવાળો 3 થાય, અને 3 ભાગ્યા 2 કરો એટલે 1.5. તો બંને 2ને 1.5 આપવાના. ત્યાર પછી એનાથી નાનો આવશે 0, તો 0ને આપવાનો એના પછીનો નંબર, એટલે 1 અને 2 નંબર આમાં અપાઈ ગયો, તો 0ને આપવાનો 3 નંબર. ત્યાર પછી આવશે -2, તો -2 2 વખત છે, 3 નંબર અપાઈ ગયો, તો હવે નંબર આવશે 4 અને 5. તો 4 અને 5ની સરેરાશ 4.5. આ પ્રમાણે બધાને ક્રમ આપી દેવાના.
હવે મેળવવાનો ડી, ડી એટલે આર એક્સ માઇનસ આર વાય. ત્રણમાંથી 1.5 જાય, 1.5. ત્રણમાંથી 4.5 જાય, માઇનસ 1.5. ત્રણમાંથી 4.5 જાય, માઇનસ 1.5. ત્રણમાંથી 3 જાય, 0. ત્રણમાંથી 1.5 જાય, 1.5. આ 1.5 પ્લસ અને પ્લસ એટલે 3, 3 ને 3 માઇનસ 0 થઈ ગયા. હવે ડી સ્ક્વેર, ડી સ્ક્વેર એટલે આ બધાનો સ્ક્વેર. તો 15 15 225 એટલે 2.25, આ બધાનો વર્ગ આવશે 2.25. અહીંયા 0, 2.25. 2 ને 2, 4 ને 2, 6 ને 2, 8 અને 1, 9. હવે અવલોકન પુનરાવર્તન થાય છે એટલે સીએફનું કોષ્ટક બનાવવાનું. સીએફનું કોષ્ટક બનાવવા માટે પુનરાવર્તન થયેલ અવલોકન ત્યાર પછી આવશે એમ, અને ત્યાર પછી આવશે એમ ઘન માઇનસ એમના છેદમાં 12. તો પુનરાવર્તન થયેલું અવલોકન, એક્સમાંથી પુનરાવર્તન થયેલું અવલોકન કયું છે? 5. આ 5 કેટલી વખત થયું છે? તો આ 5 5 વખત આપ્યો છે એટલે એમ બરાબર 5 લેવાના. આમાંથી પુનરાવર્તન થયેલું અવલોકન 2. આ 2 કેટલી વાર આવ્યા છે? 2 વખત. ત્યાર પછી બીજું પુનરાવર્તન થયેલું અવલોકન માઇનસ 2. આ પણ કેટલી વખત આવ્યા છે? 2 વખત. હવે 5ને અહીંયા મૂકો એટલે 5નો ઘન, એમાંથી 5 બાદ કરો, ભાગ્યા 12 કરો. તો 5નો ઘન 5 5, 25 50, 125. 125માંથી 5 જાય એટલે 120. 120 ભાગ્યા 12 કરો એટલે 10 આવે. હવે 2 2નો ઘન 8માંથી 2 જાય, 6 ભાગ્યા 12, 0.5. 0.5 આનો સરવાળો આવશે 11, અને સીએફ કહેવાય, સીએફ બરાબર 11. આ કોષ્ટક બની જાય ત્યાર પછી સૂત્ર મૂકવાનું. ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર, જો અવલોકન પુનરાવર્તન થતું હોય તો સૂત્ર આવશે 1 - 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં એન એન સ્ક્વેર માઇનસ 1. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ક્રમાંક સહસંબંધાકાર આર બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ છેદમાં એન એન સ્ક્વેર માઇનસ 1. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આવ્યો 9, સીએફ આવ્યો 11. એન એટલે અવલોકનોની સંખ્યા 5, 5નો વર્ગ 25, 25માંથી 1 બાદ કરવાનો. 1 - 9 ને 11 20, 20 6 120. 25માંથી 1 જાય 24, 24 50 120. 1 - 120 ભાગ્યા 120 કરો એટલે 1 આવે. તો આર બરાબર 1 માંથી 1 જાય એટલે 0 આવશે. અહીંયા સહસંબંધાંક આર એટલે ક્રમાંક સહસંબંધાંક આર બરાબર 0 આવ્યા. દાખલા નંબર 8. એક નૃત્યની સ્પર્ધામાં બે નૃત્ય ગુરુ સહનૃત્યકાર એ બી સી ડી ઈ એફ ને તેમના નૃત્ય પરથી નીચે મુજબ ક્રમ આપે છે. અહીંયા તમને જે આપ્યું છે ક્રમ આપ્યો છે. આ ક્રમ એક્સનો ક્રમ પણ હોઈ શકે અને વાયનો ક્રમ પણ હોઈ શકે, એટલે આને આર એક્સ અને આર વાય 1 2 3 4 5 6 લેવાય. પણ ક્રમ કઈ રીતે આપવાનો એ આગળ જોવાનું છે. પહેલા ગુરુ દ્વારા બીને 1 નંબર અપાણો છે અને બીજા ગુરુ દ્વારા એફને 1 નંબર અપાણો છે, એવું કહેવાય. તો ટૂંકમાં પહેલા ગુરુએ આપેલો ક્રમ આર એક્સ અને બીજા ગુરુએ આપેલો ક્રમ આર વાય. અહીંયા દાખલા તરીકે 1 નંબર પહેલા ગુરુએ કોને આપ્યો? તો બીને. 1 નંબર બીજા ગુરુએ કોને આપ્યો? એફને. 4 નંબર પ્રથમ ગુરુએ કોને આપ્યો? સીને. અને 4 નંબર બીજા ગુરુએ કોને આપ્યો? બીને. આ રીતે ક્રમ આપવાના. તો આપણે સૌથી પહેલાં જે તમને જે નૃત્યકાર આપ્યા છે એ નૃત્યકારના નામ લખી દેવાના.
કૃત્યકાર તમને જે એ બી સી ડી ઈ એફ આઈ પાસે પહેલા ખાનામાં લખી દેવાના. આ પહેલા ખાનામાં કૃત્યકાર લખી દેવાના. કૃત્યકાર લખાઈ જાય ત્યાર પછી રકમ પરથી તમારે ક્રમ આપવાનો છે. રકમ પરથી ક્રમ કઈ રીતે આપવાનો? તો રકમ પરથી ક્રમ આપવા માટે પ્રથમ ગુરુએ કઈ રીતે નંબર આપ્યો છે અને બીજા ગુરુએ કઈ રીતે નંબર આપ્યો છે? તો પહેલા ગુરુએ બીને કયો નંબર આપ્યો? એક. અને બીજા ગુરુએ એફને કયો નંબર આપ્યો? એક. એ રીતે આપો, અથવા તો આ રીતે એબીસીડી આખી કમ્પ્લીટ કરવી હોય તો આર એક્સ, આ બધા પ્રથમ ગુરુના ક્રમ કહેવાય આર એક્સ કહેવાય, અને આ બીજા ગુરુના ક્રમ કહેવાય આર વાય કહેવાય. આને આર એક્સ લેવાય અને આર વાય લેવાય. તો હવે એબીસીડી મુજબ લખી દેવાનું. એમાં કેટલા લખવાના? ત્રણ. બીમાં કેટલા લખવાના? એક. સીમાં કેટલા લખવાના? ચાર. ડીમાં કેટલા? પાંચ. ઈમાં કયો નંબર આપ્યો? છ. એફમાં કયો નંબર આપ્યો? તો બે. આ પ્રથમ ગુરુએ આપેલા ક્રમ પૂરા. હવે આર વાય એટલે બીજા ગુરુએ આપેલા ક્રમ. તો ફરી વાર એને કયો નંબર? તો બે. બીનો વારો, તો બીને કયો નંબર આપ્યો? ચાર. સીનો વારો, સીને કયો નંબર આપ્યો? ત્રણ. ડીને કયો નંબર આપ્યો? છ. ઈને કયો નંબર આપ્યો? પાંચ. અને એફને કયો નંબર આપ્યો? એક. આ રીતે ક્રમ આપી દેવાના. દરેકના ક્રમ અપાઈ જાય પછી આગળ જે ગણતા હતા એ રીતે દાખલો ગણવાનો. આર એક્સ અને આર વાયનો તફાવત એટલે ડી કહેવાય. ત્રણમાંથી બે જાય એક, એકમાં ચાર જાય માઇનસ ત્રણ, ત્રણમાં ચારમાં ત્રણ જાય એક, પાંચમાં છ માઇનસ એક, છમાં પાંચ જાય એક, બેમાંથી એક જાય તો એક, એક ને એક, બે ને એક, ત્રણ ને એક, ચાર માઇનસ ચાર ઝીરો. બી સ્ક્વેર, એકનો વર્ગ એક, ત્રણનો વર્ગ નવ, એકનો વર્ગ એક, એક એક અને એક, નવ ને દસ ને ચાર ચૌદ. આમાં કોઈ અવલોકન પુનરાવર્તન થતું નથી માટે સહસંબંધાંકમાં સાદું સૂત્ર આવશે. ક્રમાંક સહસંબંધાંક એટલે કે સીએફ વગેરેનું. આર ઇક્વલ ટુ વન માઇનસ સિક્સ ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન એન સ્ક્વેર માઇનસ વન. વન માઇનસ સિક્સ, સિગ્મા ડી સ્ક્વેર કેટલો છે? ચૌદ. એન કેટલો? તો સ વિદ્યાર્થીઓ સનો વર્ગ છત્રીસ માઇનસ એક. વન માઇનસ ચૌદ શક ચોર્યાસી, છત્રીસમાંથી એક જાય પાંત્રીસ, પાંત્રીસ શક બસો દસ. આ બેનો ભાગાકાર કરો એટલે વન માઇનસ ચોર્યાસી ભાગ્યા બસો દસ, એકવીસ ચાર ચોર્યાસી, ઝીરો પોઈન્ટ ચાર, એટલે આર બરાબર એકમાંથી ઝીરો પોઈન્ટ ચાર જાય એટલે ઝીરો પોઈન્ટ છ. આ ક્રમાંક સહસંબંધાંક આર આવ્યો.